नमस्कार दर्शक मित्रों, करंट टॉपिक में आपनु स्वागत है। करंट टॉपिक में आप आज बात कर रहा है आभा मंडल की, जे व्यक्तिओं की आप बात कर रहा है, ह्यूमन की बात कर रहा है कि मानव शरीर है एनी आसपास अपन आभा मंडल जवा मत हो। आभा मंडल जयरे अपने अनुभव की बात कर रहा है तरह आभा मंडल थी जे व्यक्ति जीवन में केटला फेरफार थी सके, जे समस्याओं में कई रीते फायदाकारक निवड़ी सके, आभा मंडल महत्व शू हो, केम आ आभा मंडल अपनी आसपास सर्जात हो, आ बधी बाबत आपणे अत्यार सुधी चर्चा करीए छीए। एमां आपणे महत्वनी बाबत ए जोईए छे के जे मानव शरीरनी वात करवामां आवे एमां सात चक्रोनी वात करवामां आवे छे। आ सात चक्रोना आधार परथी आ आभा मंडळ आपणी आसपास रचातुं होय छे। आभा मंडळना पण प्रकार जोवा मळता होय छे, पण आ आभा मंडळ विषयनी घणी बधी माहिती मेळवानो प्रयत्न आपणे करीशुं। साथे साथे आभा मंडळथी शुं कोई फायदा थई शके छे खरी, अने साथे आ आभा मंडळथी कई कई बाबतोने लईने पण आपणने फायदा थई शके छे एनो पण जाणवानो प्रयत्न करीशुं। अने आ आभा मंडळ छे शुं, आभा मंडळ खरेखर कार्यरत कई रीते थाय छे, अने आभा मंडळथी खरेखर आपणने हकारात्मक बाबतो जाणवा मळे छे कि केम, आवी घणी बधी बाबतो पर जाणवानो प्रयत्न करीशुं। त्यारे मारी साथे ચર્ચામાં જોડાયા છે ડોક્ટર અમરેશ મહેતા, કે જેઓ વાસ્તુ ડાયનામિક એનર્જી ઓડિટર છે। અમરેશજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। થેન્ક યુ અમરેશજી। સૌથી પહેલાં તો મહત્વનો રોલ શું રહેશે આભા મંડળનો? આભા મંડળ કઈ રીતે રચાઈ જાખું આપણા માનવ શરીરની આસપાસ? કારણ કે કદાચ મેં એવું માનીશ કે ઘણા બધા વ્યક્તિઓને ખાલી આ શબ્દ સાંભળ્યો છે, એમને ખ્યાલ જ નથી કે આભા મંડળ શું છે। હું આપને શરૂઆતથી સમજાવું જી। આભા મંડળ એટલે એક ઓરિક ફિલ્ડ, અર્થાત આપણી હરેક બોડીની આજુબાજુમાં એક નાનું સૂક્ષ્મ ફિલ્ડ રચાતું હોય છે, જેમાં આપણું ફિઝિકલ બોડી છે તેવું એક ઓરિક ફિલ્ડ બી રચાતું હોય છે। અને કોઈ બી રોગો આપણા ફિઝિકલ બોડીમાં આવે તેની પહેલા એ ઓરિક ફિલ્ડમાં હંમેશા મોજૂદ હોય છે, ત્યાર પછી જ ફિઝિકલ બોડીમાં મેનિફેસ્ટેશન થતું હોય છે। ઓકે, સો ઓરિક ફિલ્ડની કાફી ઇમ્પોર્ટન્સ છે, કારણ કે ઓરિક ફિલ્ડ વગર કોઈ ફિઝિકલ મેનિફેસ્ટેશન શક્ય જ નથી। બરાબર છે। એટલે આભા મંડળને એવું બી કહી શકાય કે આપણા બોડીની ફિઝિકલ બોડીની આસપાસ જે તરંગો વલયો જે તમે કલરોની ફોર્મેશન જુઓ છો તે એક આભા મંડળનો પ્રકાર છે। નહીં, પણ અમરેશજી, કોઈ વ્યક્તિ માને કેવી રીતે કે એની આસપાસ આભા મંડળ છે અને આભા મંડળનું આટલી મોટી સાઈઝ છે, આભા મંડળનું કામ શું છે, કઈ રીતે વ્યક્તિ માની શકે કારણ કે એને ફિઝિકલ બોડી દેખાય છે? બિલકુલ સાચી વાત છે તમારી। આભા મંડળ મેઝર કરવા માટે આજકાલ ઘણા બધા ટૂલ્સ મોજૂદ છે જી, જેમાંથી એક ટૂલ્સનું નામ છે ADAS, એટલે અર્થાત એડવાન્સ ડિજિટલ ઓરા સ્કેનિંગ, જેનાથી તમે એકચ્યુઅલી આખી ઓરાની સાઇઝ જોઈ શકો છો, કલર્સ જોઈ શકો છો, કેટલો લાંબો છે તે જોઈ શકો છો। બીજું એક ટૂલનું નામ છે બાયોફીડબેક, જેના ઉપરથી તમે હ્યુમન બોડીની 24 ડિફરન્ટ મેરિડિયન્સની જ્યારે તમે એનર્જી ફ્લો મેઝર કરો તેના ઉપરથી તેનું ઓરિક ફિલ્ડ કેવું છે તે મેઝર કરી શકાય છે। બરાબર છે, અને એ બધું સાયન્ટિફિકલી મેઝરેબલ છે। ઓકે, પણ આપ એને મેઝરમેન્ટની વાત કરી રહ્યા છો, એને અનુભવ કરી થાય કે વ્યક્તિ માને કે એની આસપાસ આભા મંડળ આટલા પ્રકારમાં ફેલાયેલું છે અથવા આભા મંડળ એની આસપાસ છે, એવું એને કેવી રીતે ખ્યાલ આવી શકે, એ પોતે કઈ રીતે અનુભવ કરી શકે છે? એ દેખાડવા માટે બી મારી પાસે બીજું એક ટૂલ છે જી, જેનું નામ છે ચક્રા રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, જેનાથી તમે રિયલ ટાઈમ લાઈવ તમારા સાથે સાથે ચક્રા સ્ક્રીન ઉપર જોઈ શકો। બરાબર, અને એ ચક્રા જ્યારે જોવો ત્યારે તમે માનવાને બાધ્ય થઈ જશો કે જો આવા ચક્રા હોય તો તમારું ઓરિક ફિલ્ડ કેવું હશે, અને એ ચક્રા ઉપરથી એકચ્યુઅલી તમે એમની બોડીમાં અત્યારે શું ચાલી રહ્યું છે તે બી તમે ફોરકાસ્ટ કરી શકો છો। બરાબર, એ ચક્રા સમ ટોટલ ઓફ ઓલ ધ ચક્રાસ અને તેના ઓરિક ફિલ્ડ ઉપરથી તે કઈ પરિસ્થિતિમાં રહેતો હશે, એનું સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન કેવું હશે, તેનું સરાઉન્ડિંગ કેવું હશે, એન્વાયરમેન્ટ કેવું હશે, તે બી તમે ફોરકાસ્ટ કરી શકો છો। બરાબર, ફોરકાસ્ટ ઇઝ એકચ્યુઅલી નોટ ધ રાઈટ વર્ડ, તેના પર તમે કેલ્ક્યુલેશન કરી શકો છો અને કહી શકો છો કે આવું બની શકે છે કે નહીં। જ્યારે તમે એ વાત સાંભળો ત્યારે તમે માનવાને માટે ઇટ વિલ ફોર્સ યુ ટુ બિલીવ કે ના, આવી કંઈક વસ્તુ હોઈ શકે છે। પણ ઘણા બધા લોકો છે, ઘણા બુદ્ધિજીવીઓ છે, ઘણા અભ્યાસુ લોકો છે, એ લોકો બી આભા મંડળને માનતા નથી, એ લોકો ફિઝિકલ બોડીને જ માને છે। આપે કીધું જેમ નાના મોટો રોગની અસર થાય અથવા ઇન્ફેક્શનની વાત કરો છો, એને તો એવો જ ખ્યાલ આવે છે કે એની ફિઝિકલ બોડીને ટચ કરે છે અને એને અસર થાય છે, બસ એમાંથી એને બહાર નીકળવું અથવા આના વિશે જો એને અનુભવ કરવો હોય તો કઈ રીતે કરી શકે? કારણ કે એને તો એવું જ લાગે છે કે આ ફિઝિકલ બોડી છે, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આ ફિઝિકલ બોડી કામ કરે છે બસ। નહીં, એ વાત બી બિલકુલ સાચી છે કે ઓરિક ફિલ્ડ ત્યારે જ હોય કે જ્યારે ફિઝિકલ બોડી એ ચાલુ હોય। બિલકુલ, હું તમને એક વાત સમજાવું કે જનરલી એક સ્વસ્થ વ્યક્તિ હોય તેનો ઓરા અબાઉટ 2.4 to 2.5 મીટર રેડિયસ હોય છે હ્યુમન મેલનો, અને ફિમેલનો ઓરા લગભગ 2.2 to 2.4 મીટર રેડિયસ હોય છે। જ્યારે આપણને કોઈ વાયરલ ઇન્ફેક્શન કે એવું કંઈ થયેલું હોય તો તેનો ઓરા ઘટીને 1.95 મીટર રેડિયસ થઈ જાય છે। બરાબર છે, અને જ્યારે ડેડ બોડી હોય તેનો ઓરા 0.6 મીટર રેડિયસ હોય છે। સો ધેરફોર જળ તત્વનો ઓરા લગભગ 72 કલાક સુધી હોય છે, અને ફિઝિકલ બોડી ચાલતું હોય તો જ ઓરિક ફિલ્ડ હોય છે। નહીં, પણ આ ઓરા વિશે લોકો અભ્યાસ કેમ કરે, લોકો ઓરા વિશે જાણે કેમ, શું કરવા જાણે, એનાથી શું એને ફાયદો થવાનો છે? ઓરા વિશે જાણવાથી તમે તમારી આજુબાજુની
કેવી પરિસ્થિતિ છે તેને તમે કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકો તેની ઇન્ફોર્મેશન તમે ઓરામાંથી લઈ શકો છો. જેમ કે હું તમને કહું, સપોઝ હું કોઈ બી એક વ્યક્તિનું 7 ચક્રાસ નું મેઝરમેન્ટ લઉં અને એ તમને રીઅલ ટાઈમ લાઈવ સ્ક્રીન ઉપર દેખાડી દઉં તો તેના ઉપરથી ખબર પડી શકે છે કે કયું ચક્રાસ ઠીક નથી. સપોઝ જે લેટ અસ એઝ્યુમ કે આપણે એવી વાત આવે કે એમનું થ્રોટ ચક્ર ઠીક નથી, બરાબર, તો એમના ઘરનો કયો ભાગ ઠીક નથી તેના ઉપરથી તમે આઈડેન્ટિફાય કરી અને જો એ ભાગને ઠીક કરો તો તમે બોડીને કંઈ બી આપ્યા વગર એમનું ફરીથી જ્યારે રીચેક કરો આફ્ટર અબાઉટ 12 વીક્સ ઓર સો તો તમે જોઈ શકશો કે થ્રોટ ચક્રનો ઓરા બેટર થઈ ગયો છે. એટલે ઓરા અને ચક્રાની ઇન્ફોર્મેશન જાણવવાથી તમને તમે એને પ્રિવેન્ટિવ યુઝ કરી શકો છો કે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે ને, હાઉ કેન યુ મેક યોર લાઈફ મચ બેટર. પણ સ્વસ્થ માનવ શરીર હોય છે એને પણ તકલીફો પડતી હોય, એને પણ ઇન્ફેક્શન થતા હોય છે, તો કઈ રીતે આપણે માનવું કે ઓરાના પ્રભાવથી એ બચી જાય છે તો નથી બચતું, કઈ રીતે માનવું આપણે? નહીં નહીં, એવું 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 ડાયરેક્ટ રિલેશનશિપ કોઈ નથી. ઓકે, કે આ માણસ માંદો પડ્યો એટલે એમનો આ પર્ટિક્યુલર ઓરિક ફિલ્ડ ખરાબ થઈ ગયો એવું છે, એવું નથી માનવું. તો આપ કહો ચક્રોસ જવાબદાર, ચક્રોસમાં કદાચ ચક્ર, હા, બીકોઝ યુ સી તમે ચક્રાસ એ ધે આર ઓલ એનર્જી સેન્ટર્સ, બરાબર છે, અને તમે જે તે ચક્ર, આઈ મીન સિમ્પલ માહિતી પ્રમાણે સપોઝ થ્રોટ ચક્ર છે, તમને એક એક્ઝામ્પલ આપું થ્રોટ ચક્રનું, આજે તો થ્રોટ ચક્ર ઇઝ રિસ્પોન્સિબલ, જ્યારે તમારે થ્રોટ ચક્ર ખરાબ હોય ત્યારે એવું કહી શકાય કે તમારે એક્સપ્રેશન, તમારે બોલવાની ક્ષમતા તકલીફ પડી રહી છે, બરાબર છે. નાઉ ઇટ ઇઝ ઓલ અબાઉટ કમ્યુનિકેશન, એક્સપ્રેશન. હવે એક્સપ્રેશન ઇઝ અ ટુ વે ટ્રાફિક, એવું નથી કે તમે કોઈની વાત સાંભળતા નથી, એવું બની શકે કે તમારી કોઈ વાત સાંભળતું નથી. જેને થ્રોટ ચક્ર કહો છો એને તો જે તે વ્યક્તિને એટલી ખબર પડે છે કે એના ગળામાં કંઈ પણ એવો પદાર્થ ગયો છે જેને કારણે એના ગળાને નુકસાન થઈ રહ્યું છે, એટલા માટે વધારે સારી રીતે વાત કમ્યુનિકેશન નથી કરી શકતો, એને એટલી જ ખબર પડે છે. હા, પણ એનું મૂળ કારણ અલગ હોઈ શકે છે. આજે મોર ધેન 70% ઓફ ફિમેલ્સ જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે એમનું થ્રોટ ચક્ર ઇઝ ઓફ બેલેન્સ, અમે જોયું છે, અમારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે કે એમના થ્રોટ ચક્રાસ કેવા હોય છે. અને વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ કે ત્યારે થ્રોટ ચક્ર જ્યારે ઇમ્બેલેન્સ ક્યારે થાય, જ્યારે તમે આઈધર કોઈની વાત સાંભળતા નથી ઓર તમારી કોઈ વાત સાંભળતું નથી, બરાબર. ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે થ્રોટ ચક્ર ક્યારે ઓફ બેલેન્સ થઈ જાય. તો તમે થ્રોટ ચક્ર જ્યારે તમને ખબર પડે કે તમારું થ્રોટ ચક્ર ઓફ બેલેન્સ છે તો તમે તેના પ્રિકોશનરી મેઝર લઈ શકો છો. દેટ ઇઝ ધી એડવાન્ટેજ ઓફ નોઈંગ કે તમારે ચક્રાસ કેવી રીતે કામ કરે છે. કેવું છે કે જો ઓરા કે ચક્રાનું ધ્યાન રાખવામાં આવે તો જે તે બીમારી હોય છે એમાં દવાઓની પણ જરૂર ન પડે? ના ના ના, એવું નથી, આ દવાનો પર્યાય નથી. ઓકે, તમારે જે મેડિકેશન ચાલતું હોય તેને વિકલ્પમાં આ વસ્તુ છે એવી વાત નથી કરતો, બરાબર. There are 24, more than 24 pathies. Allopathy is one of the pathies. બરાબર, તો આ એક તરીકે એમ સમજવું જોઈએ. નહીં, જો એલોપેથી છે, આયુર્વેદિક છે, આપણે અથવા આવી કોઈ પણ પદ્ધતિ અપનાવવાની વાત કરી રહ્યા છે તો પછી આ ચક્રો છે તો ઓરા છે એ શું કામ કરી રહ્યા છે? કારણ કે આપણે બીમારીમાંથી અથવા કોઈ આવી તકલીફ હોય શરીરને લગતી તો એમાંથી બહાર નીકળવા માટે આપણે મેડિસિન્સનો ઉપયોગ કરીએ છીએ, કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, કેમ તો પછી આપણે ધ્યાન નથી આપતા ચક્રાસ પર કે ઓરા પર? કારણ કે એમને ખ્યાલ નથી એટલા માટે. એક કારણ એવું બી હોઈ શકે કે એમને એમના વિશે ઇન્ફોર્મેશન નથી. બીજું કારણ એવું હોઈ શકે છે કે આ ડોક્ટર પેશન્ટ રિલેશનશિપ નથી, બરાબર. તમે ચક્રાસ વગેરે તમારે જાણો, તો તમારું સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન કેવું છે, તમારામાં ધ્યાનમાં બેસવાની ક્ષમતા કેવી છે, બરાબર, તમે તમારી જાતને કેવી રીતે ડિટેચ કરી શકો છો અને તમારામાં અંદરમાં રહી શકો છો તે બી તમને ખબર પડે. જ્યારે જે માણસ ધ્યાનસ્થ અવસ્થામાં હોય અને જેમની પૂરું ધ્યાન લાગી ગયેલું હોય તેમનો ઓરા 2.4 મીટરથી વધીને 5.9 મીટર 10 મીટર સુધી બી જતો હોય છે, બરાબર છે. એટલે ઓરા કે ચક્ર જાણવાનું માત્ર ને માત્ર શરીરની કોઈ તકલીફ છે તે સમજીને આપણે એનું કાર્ય નહીં કરવું જોઈએ. નહીં, આપ કહો છો એનો મતલબ કે સ્વસ્થ માનવ શરીર છે તો માનવ શરીરમાં જીવ છે ત્યાં સુધી આપણે બોડીની વાત કરીએ છીએ તો એની સામે આભા મંડળ પણ છે જ, આપણે આપ એવું માનો છો? જી, ચોક્કસ. ઓકે, તો એનો મતલબ તો નિર્જીવ વસ્તુનો ઓરા નહીં હોય, આભા મંડળ ના હોઈ શકે? નિર્જીવ વસ્તુનો બી ઓરા હોય છે પણ તેનો ઓરા ફિક્સ્ડ હોય છે. અચ્છા, અનલાઇક લિવિંગ બિંગ કે જેમનો ઓરા વેરિયેબલ હોય છે, અર્થાત મારું સપોઝ અત્યારે મેઝર કરવામાં આવે કોઈનો ઓરા અને 2.4 મીટર આવે, કદાચ તમે એમને કોઈ એવા દુઃખદ સમાચાર આપો તો મે બી હિઝ ઓરા વિલ શ્રિંક ડાઉન ટુ 1.5 મીટર, અથવા તો ખૂબ ખુશીના સમાચાર મળે તો ઓરા વધી બી શકે છે. સો દેટ મીન્સ ઇટ ઇઝ અ વેરિયેબલ ફેનોમિના, અનલાઇક એક પેનનો તમે પણ ઓરા હોઈ શકે છે, બીકોઝ ઓરિક ફિલ્ડ ઇઝ વોટ અ સ્મોલ લાઇટ એમિટિંગ આઉટ ઓફ એની ઓબ્જેક્ટ. ઓકે, એટલે બી ઇટ લિવિંગ બિંગ ઓર નોન લિવિંગ બિંગ. અચ્છા, ઓરા નેગેટિવ કે પોઝિટિવ હોઈ શકે ખરી? હા, હોઈ શકે ને, પોઝિટિવ ઓરા ખ્યાલ આવે આપણને. સી, એટલે પોઝિટિવ ઓરા ઓર નેગેટિવ ઓરા ઇઝ અ વે ઓફ કમ્યુનિકેશન, અગેન ઇટ ફ્રેઝ છે. મતલબ જ્યારે નાનો ઓરા હોય તો પ્રોબેબલી પીપલ માઇટ સે કે નેગેટિવ, બટ આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ અ રાઇટ ફ્રેઝ.
કારણ કે ઇટ્સ એન ઓરિક ફિલ્ડ યુ નો પોઝિટિવ ઓર નેગેટિવ એવી કોઈ વાત નથી હોતી પણ નાનો ઓરા ઇઝ કન્સિડર્ડ એઝ નોટ ગુડ ઓરા એન્ડ ધેરફોર પીપલ ટેન્ડ ટુ સે કે ભાઈ આ કદાચ નેગેટિવ હશે તો પછી સામાન્ય માણસને આ આભા મંડળ કે ઓરાથી શું ફાયદો થઈ શકે કઈ કઈ બાબતોને ફાયદો થઈ શકે છે અથવા આપણે હમણાં જેમ કીધું એ પ્રમાણે શું જાણી શકે છે એના આભા મંડળ પરથી શું કહેશો આજે હું તમને આભા મંડળ વિશે એક નવી વાત કરું જી જેમ હ્યુમન બોડીને ઓરા હોય છે તેવી રીતે તમે જે જગ્યાએ રહો છો ચાહે મકાન હોય બંગલો હોય ફ્લેટ હોય જી ઓર ઇવન એ ઝોપડી હોય કે એની બિગ પ્લેસ બરાબર છે તેનું બી એક ઓરિક ફિલ્ડ હોય છે નાઉ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કારણ કે હાઉસિસ લેટસ્ટ નિર્જીવ છે બરાબર તો એવું કહી શકાય કે નિર્જીવ વસ્તુનો ઓરા કેવી રીતે હોય હા બરાબર તો એનો ઓરા ફિક્સ હોય જી લેટ અસ એસ્યુમ કે ઇટ ઇઝ અ ફિક્સ્ડ ઓરિક ફિલ્ડ ફિક્સ હોય તો પછી માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે હા હું એ આઈ એમ કમિંગ ટુ દેટ આપણે એક આજે મિસ્ટ્રીને થોડું ડીમિસ્ટિફાઈ કરી કાઢીએ કે એક લેટસ્ટ એક સિંગલ સ્ટોરી અપાર્ટમેન્ટ હોય અ સ્મોલ અપાર્ટમેન્ટ ઓફ લેટસ્ટ 200 સ્ક્વેર યાર્ડ તો તેનો ઓરા એવું માનવામાં આવે છે ઇઝ અબાઉટ 4.5 મીટર રેડિયસ ઓકે હવે જો એ ઘરમાં ખરેખર એનર્જી ડિસઓર્ડર હોય જેને ઘણી વાર આપણે વાસ્તુ દોષ કહીએ છીએ બરાબર છે ઓલધો વાસ્તુ ઇઝ લિમિટેડ ટુ જસ્ટ ડાયરેક્શનલ થિંગ કે સ્ટ્રક્ચરલ થિંગ ઓકે પણ હું એમાં એનર્જીની વધારે વિશેષ મહત્વ આપી રહ્યો છું કે જો એનર્જી ડિસઓર્ડર હોય તે ઘરમાં અને તમે તેનો ઓરિક ફિલ્ડ જો મેઝર કરો તો એ કદાચ 4 મીટર નહીં આવે ઇટ વિલ કમ ડાઉન ટુ ડિપેન્ડિંગ અપોન કે એ ઘરમાં કેટલો ડિસઓર્ડર છે બરાબર છે ઇટ કેન કમ ડાઉન ટુ ઇવન એઝ લો એઝ 1.2 મીટર અમે મેઝર કરેલું છે અને તેના પર તમને ખબર પડી જાય કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે એટલે આપણે ઘરની વાત કરીએ નિર્જીવ વસ્તુની વાત કરીએ આપણી આસપાસ જે વસ્તુઓ છે જે જગ્યામાં આપણે રહીએ છીએ વસવાટ કરીએ છીએ ત્યાંનો પણ એક ઓરા હોય છે અને એ ઓરાને લીધે આપણે પણ ડિસ્ટર્બ થઈએ છીએ એવું માનો છો પણ હું આપણે પૂછવા માંગીશ કે મેં હમણાં કીધું એ પ્રમાણે માનવ શરીર છે એને જાણવું છે જે તે વ્યક્તિને એનાથી ઓરાથી શું ફાયદા થઈ શકે છે આપે કીધું કે ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક નીવડી શકે છે કઈ રીતે એ વ્યક્તિને ખબર પડશે કે હું આનો ફાયદો ઉઠાવી શકું આપણે જેવું તમારું ઓરિક ફિલ્ડ મોટું થાય ઇટ ઇઝ લાઈક કે તમારી આજુબાજુ એક અભેદ્ય કિલ્લો મોટો થઈ રહ્યો છે એને ખ્યાલ કેવી રીતે આવશે અનુભવ કેવી રીતે થશે આપણે તમે એવું કોઈ વાર અનુભવ્યું છે કે અમુક જગ્યાએ તમે જાઓ તો ખૂબ શાંતિ લાગે ખુશી લાગે બેસી રહેવાનું મન થાય બરાબર અચ્છા અમુક જગ્યાએ જાઓ તો ઉકળાટ લાગે ઊભો થઈ જવાનું મન થઈ જાય એ કેવી રીતે થાય છે બીકોઝ એ જગ્યાનો ઓરા ઇઝ સ્ટ્રોંગ બીજી જગ્યાનો ઓરિક ફિલ્ડ ઇઝ સ્મોલ એ ઓરા સેને લીધે નાનો થયો છે સ્વાભાવિક છે કે શાંત વાતાવરણ હશે ત્યાં જે તે વ્યક્તિને સારું લાગશે ને ક્યાં ઘોંઘાટ વાળું વાતાવરણ હશે ત્યાં એને કદાચ ખરાબ લાગશે સારું નહીં અનુભવ થાય શાંત ઘણા તમને એવા શાંત વાતાવરણ જબડી જગ્યામાં લઈ જઈશ કે જ્યાં તમને બેસવાનું મન નહીં થાય બરાબર છે શાંત વાતાવરણમાં ઉકળાટ હોઈ શકે છે ઘોંઘાટ હોય ત્યાં જ ઉકળાટ ના હોય શાંત વાતાવરણમાં પણ ઉકળાટ હોઈ શકે છે એટલે ઇટ ઇઝ ધેટ ફિલિંગ ઓફ કે શાંત છે કે નહીં એ તમારું ઓરા કેવો સ્ટ્રોંગ છે કે વીક છે તેને ડેપિક કરે છે બરાબર એટલે ધેરફોર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે જો કોઈ બી જગ્યાના ઓરિક ફિલ્ડને સ્ટ્રોંગ કરી શકો તો ઓટોમેટિકલી તે જગ્યાએ પ્રોસ્પેરિટી પીસ અને હેપીનેસ ચોક્કસ એટલે આપ જાણી શકો છો કે માનવ શરીરને કદાચ નાના મોટા ઇન્ફેક્શન શરદી થવાની હોય તાવ આવવાનું તો એનું ફોરકાસ્ટિંગ આપ કહો છો પ્રમાણે કે ગણતરી કરી શકે છે ઓરા આભા મંડળ પરથી એટલી બધી વાત હું નહીં કહેવા અગ્રી કરું કે કાલે શરદી થશે કે નહીં તમે કહી શકાય જી પણ જનરલી સ્પીકિંગ આજે તમારું સપોઝ હાર્ટ ફિલ્ડ હાર્ટનું ઓરિક ફિલ્ડ વીક આવે હાર્ટ ચક્ર વીક આવે તો તમે પ્રિકોશન લઈ શકો છો કે હાર્ટ ચક્રને કેમ મજબૂત કરવું તેથી કરીને જો હાર્ટ રિલેટેડ કોઈ ઓર્ડર ડિસઓર્ડર થવાનો હોય તો તેને તમે પ્રિવેન્ટ કરી શકો છો એટલું તમે કહી શકો એવું ના ફોરકાસ્ટ કરી શકાય મૂળ બાબત એ આવે છે કે આની અંદર ચક્રો જે છે એને વધારે સારી રીતે મજબૂત બનાવવા પડે વધારે સારા મજબૂત બનશે તો એ વધારે સારી અસર આપશે અને એના કારણે આપણે ઘણા બધા ઇન્ફેક્શનથી કે ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ આપનું કહેવો મતલબ એ છે હા એટલે હું ઇન્ફેક્શન વર્ડ નહીં વાપરું ઓકે હું એવું કહેવા માંગીશ કે જ્યારે તમારા ચક્ર સાથે સાથે સુદૃઢ હોય તો તમારું ઓરિક ફિલ્ડ ઓટોમેટિકલી બેલેન્સ થઈ જશે અને તેની સાથે જો તમે જે ઘરમાં રહો છો તેનું જે ઓરિક ફિલ્ડ જો સ્ટ્રોંગ કરવામાં આવે તો સોનામાં સોહગા જેવું કહેવામાં આવે ને તેવું કામ થઈ શકે આ આભા મંડળ સૌથી વધારે આપ મૂકો મોટો વિશાળ બનાવવામાં આવે છે તો આ વિશાળ બનાવવા માટે કોઈ પ્રયત્ન કરી શકીએ છીએ આપણે જેમ કે માનવ શરીરમાં આપે કીધું કે એને જે ચક્રસ છે થોડા મજબૂત કરવામાં આવે તો શું એક્ટિવિટી કરી શકે છે સી ચક્રસ બેલેન્સિંગના ઘણા બધા દેર આર મેની વેઝ વેર યુ કેન ફિક્સ યોર ચક્રસ ઓકે અને એમાંથી એક છે કે જેમ કે તેના બીજ મંત્રો ચાંટ કરવા બરાબર છે બીજું છે તેના રિલેટેડ ક્રિસ્ટલ્સ મૂકી ચક્રા ઉપર અને તમે એ બીજ મંત્રોને ચાંટ કરો સાથે સાથે કલર થેરેપીનો બી ઉપયોગ કરી શકો છો બરાબર છે લગભગ તમે એક મિનિટથી 1.5 મિનિટ જો પર ચક્ર આપી શકો એવરી ડે અને ધેન 10 મિનિટમાં તમારા સાથે સાથે ચક્રાસ જો બેલેન્સ કરી શકતા હો જી તો તમારો આઈ થિંક યુ આર પ્રોટેક્ટેડ ફોર ધ ડે ઓકે એટલે ચક્રોસ મેન્ટેન થાય તો આભા મંડળ વધારે સારું દેખાશે વધારે મજબૂત રહેશે એક વ્યક્તિનું આભા મંડળ છે બીજા વ્યક્તિને નુકસાન કરી શકે છે કે કેમ હા
બહુ સારી વાત તમે કરી. અત્યારે મારી એકચ્યુઅલી ફેસબુક ઉપર આ એનર્જી વેમ્પાયરની એક સિરીઝ હું લખી રહ્યો છું, જી, જેમાં એવું મેં કહેલું છે કે જ્યારે જ્યારે તમે અમુક વ્યક્તિઓના સંપર્કમાં આવો તો જાણે તમારી એનર્જી ઝેપ આઉટ થઈ જાય છે. બરાબર, તમે બિલકુલ એવું થાય છે કે થાકી ગયો. વાય ડઝ સો ઇટ હેપન? બીકોઝ દેર આર સમ પીપલ જે તમારી એનર્જી ઉપર જ જીવતા હોય છે. બરાબર, અને જેને હું આઈ મીન જોકિંગલી સ્પીકિંગ આઈ કોલ ધેમ એનર્જી વેમ્પાયર. ઓકે, કે એ તમે જ્યારે એ લોકોના સંપર્કમાં આવો ત્યારે તમારી એનર્જી બિલકુલ ઝેપ આઉટ થઈ જાય છે અને ધે થ્રાઈવ ઓન યોર એનર્જી એઝ ઇટ. એટલે અમુક આપણે બી સાંભળતા હોય છે કે અમુક આ ભાઈને મળ્યો પછી હું થાકી જ જાઉં છું, માથાનો દુખાવો છે, સો ઓન સો ફોર્થ. તો એ બાબતમાં શું માનવું કે બીજી વ્યક્તિનું આભા મંડળ છે નકારાત્મક છે એટલા માટે આપણને અસર કરી રહ્યું છે? હા, પણ તો તમે બીજી વ્યક્તિને સ્વભાવ અસર કરતો હશે. ના, એ સ્વભાવની વાત નથી, હું તમને એ જ કહેવા માંગુ છું કે બીજી વ્યક્તિનો તમે સ્વભાવ ચેન્જ નથી કરી શકવાના. બરાબર, પણ તમે તમારી આજુબાજુમાં એક તમારું ઓરિક ફિલ્ડને સ્ટ્રોંગ કરી શકો છો. ના, ઓરિક ફિલ્ડ કે તમે પૂછશો કે કેવી રીતે સ્ટ્રોંગ થાય તો એ મેડિટેશનથી બી સ્ટ્રોંગ થઈ શકે. બરાબર, ધેર આર સમથિંગ કોલ્ડ એનર્જી ઇન્જેક્શન્સ કે જે તમારી પાસે રાખવામાં આવતા હોય છે, તમે તે વાપરી શકો છો. તમારું ઓરિક ફિલ્ડ વધારવા માટે તમારા ઘરનું એનર્જી ફિલ્ડ તમે સ્ટ્રોંગ કરી શકો છો. બરાબર છે, તમારા બેડરૂમનું એનર્જી ફિલ્ડ સ્ટ્રોંગ કરી શકો છો, તમારું કિચનનું એનર્જી ફિલ્ડ સ્ટ્રોંગ કરી શકો છો. ઓકે, આપ એક વસ્તુ કીધી કે શરીરના જે ચક્રો છે, સાત ચક્રોની આપ વાત કરી રહ્યા છો માનવ શરીરની, તો નિર્જીવ વસ્તુમાં બી આપ કહો છો કે આવા મંડળ એક ફિક્સ માર્જિનમાં હોય છે, તો નિર્જીવ વસ્તુમાં પણ ચક્રો કામ કરતા હોય છે કે કેમ? મારો એવો અનુભવ છે કે જેમ આપણા બોડીમાં સાત ચક્રાસ હોય છે, જી, તેવો હું કોઈ બી સ્પેસને આઠ ચક્રાસ કહું છું. ઓકે, ધે આર નોટ રિયલી ચક્રાસ, ધે આર સમથિંગ કોલ્ડ એઝ વીપી, વાઇટલ પોઈન્ટ્સ, જેને મર્મસ્થાન બી કોઈ કહેતા હોય છે. એટલે તમે જો એ વાઇટલ પોઈન્ટ્સને જો સ્ટ્રેન્થન કરો તો તમે તે જગ્યાની એનર્જી ફિલ્ડને સ્ટ્રોંગ કરી શકો તેમ. બરાબર છે, તમે ત્યાંના બ્રહ્મસ્થાનને સ્ટ્રોંગ કરો તો તમે ત્યાંનું એનર્જી ફિલ્ડ સ્ટ્રોંગ કરી શકો તેમ છો. ત્યાં જો જીઓપેથિક સ્ટ્રેસ ના હોય, જીઓપેથિક સ્ટ્રેસ ફ્રી જગ્યા હોય, તો ત્યાંનું એનર્જી ફિલ્ડ સ્ટ્રોંગ થઈ શકે તેમ છે. અને જ્યારે એ બધી વસ્તુની ઘટના ઘટે ત્યારે તમે જે જગ્યાએ રહેતા હો ત્યાંનું એનર્જી ફિલ્ડ સ્ટ્રોંગ થાય, અર્થાત ત્યાંનો ઓરા વધી શકે છે. એટલે બાય ચાન્સ તમારો પોતાનો ઓરા જો ઓછો થઈ ગયો હોય તો તમારું જો એન્વાયરમેન્ટલ એનર્જી ફિલ્ડ જો બેલેન્સ અને એન્હાન્સ કરવામાં આવે તો તમારો પોતાનો ઓરા બી વધશે. અને તે મેઝર કરવાના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. ઓકે, તમે ડિજિટલી મેઝર કરી શકો છો. બરાબર છે. એટલે અમરેશભાઈ, આપણે છેલ્લે એ તો માનવું ને કે ફિઝિકલ જે માનવ શરીરની આપણે વાત કરી રહ્યા છીએ એની જો વધારે પડતી એક્ટિવિટીઝ થશે, જેમ આપણે કીધું કસરત છે, મેડિટેશન છે, એના કારણે એ જે બોડી છે, જે હ્યુમન માનવ શરીરની વાત કરીએ, એનો આભા મંડળ વધારે સારું થશે, હકારાત્મક થશે અને મોટો થશે, આપણે એવું માનો છો? બિલકુલ. એની સાથે તમારે મેડિટેશન વગેરે ચોક્કસ એડ કરવાનું, વ્યાયામ, મેડિટેશન અને સમ થેરેપીઝ, લાઈક યુ નો આઈ ટોલ્ડ યુ કે ક્રિસ્ટલ થેરેપીઝ હોય કે કલર થેરેપી હોય, તમે જો તે એડ કરી શકો તો ઇટ ડઝ વન્ડર્સ. તો વ્યક્તિનો સ્વભાવ નકારાત્મક થઈ જાય છે એના માટે કયું કારણ આપણે જવાબદાર માનવું, એનું હ્યુમન બોડી કે પછી આભા મંડળ? જો આ તો કેવું છે કે ઇન્ડુ પહેલા કે મરકી, એનો કોઈ સ્પષ્ટ જવાબ હજી સુધી નથી મળ્યો. ઓકે, પણ એ એક કોમ્પ્લેક્સ વેબ છે. જી, પણ મારું એવું ચોક્કસ માનવું છે કે જો તમે શરૂઆત કરો તમારા ફિઝિકલ બોડીથી અને તમે જે સ્પેસ છે, સ્પેસ ક્લિયરિંગ એક્સરસાઇઝ જો કરવામાં આવે તો ચોક્કસ તમારું. તો ઘરની સ્પેસ ક્લિયરિંગ એક્સરસાઇઝ માટે શું કહેશો? કારણ કે આપણે કીધું કે ઘરમાં રહેતા હોય ત્યારે એની પણ જે આભા મંડળ છે આપણને અસર કરતી હોય, તો આપણે એવું વિચારીએ કે આપણા ઘરનું જે આભા મંડળ છે હકારાત્મક હોય જેને કારણે આપણને સારો અનુભવ થાય, તો એ કઈ રીતે કરી શકાશે, એના માટે શું કરે જે તે વ્યક્તિઓ? સ્પેસ ક્લિયરિંગ ત્રણ રીતે થાય છે. જેમ કે એક તો ફિઝિકલ સ્પેસ ક્લિયરિંગ, ઓકે, જેમાં આપણે એકચ્યુઅલી હર દિવાળીએ ડસ્ટિંગ વગેરે કરતા હોઈએ છીએ. જી, દેટ્સ અ ફિઝિકલ વે ઓફ ડુઇંગ સ્પેસ ક્લિયરિંગ. સેકન્ડ ઇઝ મેન્ટલ વે ઓફ ડુઇંગ સ્પેસ ક્લિયરિંગ, અર્થાત તમે એકચ્યુઅલી મનમાં નક્કી કરો કે આ 25 માણસોએ જિંદગીમાં મને બહુ તકલીફ આપી છે અને હું માફી આપવા માંગુ છું, અને આ 25 માણસોની હું ખરેખર હું માફી માંગવા માંગુ છું. તમે જો તેવું તે સ્પેસ, મેન્ટલ સ્પેસને ડિક્લેટર કરો, બરાબર, તો જેને ઇમોશનલ ડિક્લેટર કહેવામાં આવે છે, એ કરો તો બી તમારું ઓરિક ફિલ્ડ ખરેખર સ્ટ્રોંગ થઈ જાય. બરાબર. અને તે છોડીને સ્પેસમાં રહેલા જે ડિસઓર્ડર હોય, જે ફિઝિકલી નરી આંખે નથી દેખાતા પણ તમને ઘણા ઘણા ઘરમાં નથી, અમરેશભાઈ ભારી લાગે, સામાન્ય માણસ આભા મંડળ છે અને માને, એના માટે શું કહેશો લોકોને? એ લોકો માનવું જોઈએ કે ના માનવું જોઈએ કે આપણી આસપાસ આભા મંડળ છે? જો આ તમારા બિલીફ સાથે, બિલીફ સિસ્ટમ સાથે જોડાયેલું નથી. ઓકે, તમે માનો કે ના માનો, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યોર બિલીફ, ઇટ ઇઝ ધેર. જેમ તમે અને હું કદાચ ડિસએગ્રી કરીએ કે આ રૂમમાં ઠંડક એટલા માટે લાગે છે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ એસી. બરાબર, પણ તમે હું ના બી માનું તો બી ધ બોટમ લાઈન રિમેન્સ કે એ એસીને લીધે જ આ ઠંડક થઈ રહી છે. ઓકે, એટલે ઓરા મનાવવા જવાની કોઈ વસ્તુ નથી, ઇટ પ્રી એક્ઝિસ્ટ.
ઓનલી થિંગ કે તમને જો એની ખબર હોય તો તમે તેનો ઉપયોગ સારી રીતે તમારા વેલબીંગનેસ માટે કરી શકો છો અને જે આપણે કરવો જોઈએ. બરાબર છે. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આભા મંડળ શું છે, આભા મંડળના પ્રકારની પણ વાત કરી. આભા મંડળ સજીવ વસ્તુની વાત કરવામાં આવે તો નિર્જીવ વસ્તુનું પણ આભા મંડળ હોય છે, જેમ અમરેશજીએ કીધું એ પ્રમાણે, પણ એક ફિક્સ માર્જિનમાં હોય છે. પણ આખરે એમની સાથે જાણવાનો પ્રયત્ન એ કર્યો કે ઘણા બધા લોકો નકારાત્મક બાબતો વિચારતા હોય છે, નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય છે. એ લોકોને જ્યારે આવી વાત જાણવા મળે છે કે આપણી આસપાસ આભા મંડળ છે, તો એમણે જેમ વાત કરી કે ઉપાય બી જાણવાનો ટ્રાય કર્યો કે મેડિટેશન છે, યોગા છે, કે એક્સરસાઇઝ છે, ફિઝિકલ એક્સરસાઇઝ છે, જેનાથી આપણું આભા મંડળ આપણી આસપાસ છે એ ખૂબ જ હકારાત્મક થાય છે, મોટું થાય છે, અને જેને કારણે ઘણી બધી બાબતોથી આપણને જે સમસ્યાઓ કદાચ આવવાની હોય, ફિઝિકલ માનવ શરીરની વાત કરીએ તો એનાથી બચાવ થઈ શકે છે અને આપણા જે શરીરના ચક્રો છે એ ચક્રો ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અમરેશજી, આપે ચર્ચામાં આવીને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ફરી મળીશું દર્શક મિત્રો કરંટ ટોપિકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.